રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજના વાગ્યા છે 9:15, અને જો ભાગવારી વાડીમાં આવ્યો જીરામાં ઘૂમરો મારવા, અને જીરામાં દવા છાંટવાની છે. હવે તો લગભગ 2 રાઉન્ડ જોયા તો જીરું પાકી જાય. સાઈટીને 7-8 દિવસ થયા ને, હવે 1 રાઉન્ડ લઈ લઈ પછી લગ્ન ગાળામાં ચડી જાઉં તો નહીં વેરું. હવે 5-7 દિવસ ચાલો તમને જીરું દેખાડું. નાની કોરા સીણા હવે જરાક ઓલું શું કહેવાય રંગમાં આવ્યા છે. ચણા જીરું બધું બતાવું. જોડાય રહેજો વિડીયોમાં. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. એવું કંઈક આવા છે ચણા ટણે બોપટા બોપટા નીમ તો મલક છે, પણ જરાક ઝીણા રહે ને ફૂલે જ ઘણું છે આમ જોઈ તો. આહા નથી ગાવા થાય, પણ હવે નામથી આવ્યા. પ્રથમ ટાઈમ હતું કે આમાં કંઈ નહીં વરે, પણ હવે વાંધો નહીં આવે, થોડા ઘણા થાય તો ખરા. હવે આપણે આ જીરું જોઈ લઈ. જીરામાં કંઈ વાંધો નથી, ટૂંકમાં દવા છાંટવી જરૂરી છે, નકર પછી બગાડ આવી જાય તો નકામો થાય. લાલ થઈ જાય છે, હું હવે હોય વાંધો ખબર પડતી. બાકી બીજો કઈ વાંધો હોય જ નહીં જીરા માટે. વધારે પીરો પડી ગયો છે ને, પાણી રૂડી જાય ને, એટલે આ તો જીવ બ્રેમ છે. બીજું બધું આજે ખૂણામાં છે ને, આ છોડ જીવું પડું ખોખરું આવું બહુ જાડવા વધાય નથી ને. આમાં ઘણે 5 પાણી કાઢ્યા, પણ નથી જમાવટ. આવું હરાળી જીવું હા જોઈ લઈએ તમે. આવું આ તો હમણાં જ પાકી જાય એવું લાગે, કઈ શેર નહીં જાડવામાં જોર જરાય. બાકી બધું વાંધો નથી. પીરું પડી ગયું દાણા બધા મીંડા ભરાવા હરકાથી. એવું જોઈ ટૂંકમાં હવે આમાં કઈ એક પર દવા આવી આમાં સા તો થઈ જાય નામી પાકીને પેપડા જીવું. આવું કંઈક છે જીરું, થોડું નબળું થોડું વલામું હે. મિત્રો આ બે પડામાં ઘૂમરો લાગી ગયો હે, અને આપણે એવું યુનિકોર્નનું જીરું હે ને ભેગા બે વીમા શક્કર મારી લઈ ને પછી જઈ ઘેર. આજ થોડુંક ધાણા વાઢવાનું મુહૂર્ત કર્યું હતું, પણ બાપુ ગયો જ જા રહું કાસા છે, એટલે પછી મૂકી દીધા હતા તેના પાસા. જરાક ની વાઢ્યા હતા, મુહૂર્ત કરી લીધું, ઘેર જઈને તને બતાવી. અને અટાણ આપણે ઓલું જે પાહતું જીરું હોય ને એમાં દવા તો મારી જો હે, ભેગા ભેગ જોઈ આવી આવી ગયા આપણે પાહતરા જીરામાં. ઓલું આગતરું ના ચણા ખાલી મારે ટપકવાનું જ રહીએ. કાલ આમાં આપણે લેડના ઘટકા ભર્યા કર્યા હતા ને એ છે આ પડું,
વિડિયો ના જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખેલા જોઈ લેજો, મજા આવી જશે. અને જીરું તો આવું હે આમાં, હવે નામી થઈ ગયું પરતામ લઈ મેતું આમાં વરીએ નહીં. આ એક પારીમાં 5 પાણી કાઢ્યા ને આમાં 4 કાઢ્યા, તો એટલો બધો ફેર નથી દેખાતો. આમાં બહુ યાડવા નથી લીધા કારણ કે કોઈ ખાતર કે હેરકું એડ્યું નથી. પણ આ હા નથી કે એવડા જાડવા થાય, નામી થઈ ગયા ને હજી ફૂલે ઘણું છે. આમાં લાતા જ ઉપી એવી હગદી એવું લાગે. આવું હે હજી કાસું ઘણું છે. આ હજી આમાં તો 2-3 રાઉન્ડ જો હોય દવાના માયા રાખ્યું ને વેચતી વેચતી બીજું કઈ થાય નહી. જીરું કેવું છે કોમેન્ટમાં જણાવજો. મને તો આમ બહુ નામી નહીં પણ ઠીક છે, સારું છે. ભાવ નામી છે એટલે પોહાય, બાકી ધાણાવાળા કૂટાઈ જવાના છે. ધાણાનો ભાવ નથી બહુ. આમાં જો કોક થોડું બહુ લાલ થાય, હવે શું ઘટતું એ જ ખબર પડતી. જો અહીંયા ધાણાનું મુરત કર્યું સવારના પોરમાં, તો બાપુ ગયા જરાક કાસા છે હજી બેસી અડધી જારવી. બહુ કાસા તો એવા બધા નથી પણ કોક કોક ધાણા છે. ઓલા એમ કહેતો તક જોઈએ કે આ કોણા ધાણા છે નહીં ગઈ ઉડી જાય કે ભૂકી ભેરા બેગી જાય તો કંઈક વજનવાળો થઈ જાય. આ કે આ કુણા છે તો ભાઈ જારવી કે બેસી અડધી પીસડાના દાણા હોય નહીં. આમ પીસડી એટલે પાણી નીકળી ગયા જી હા કુણા હે તો અમે કીધું જાળવી. ત્યાં 5 દિન લગભગ થઈ જાય રેડી. એટલો ગરકો કર્યો અને ઘર પણ જરાક બાકી બધા ઊભા હે. હમણી શક્કર મારી આવી હું છે ફૂકણી આવી એવા પાડો અહીંયા કરશન કાકાનિયા. એને ટૂંકમાં ધાણા બહુ વધ્યા નહોતા, પાણીની તાણ આવી ગઈ હતી એટલે એમણે જોઈ આવીને શક્કર મારી આવી કેવું બધું હરાડે હાલે. આની કરા દિનેશભાઈ ને ચણાઈ આવ ત્યાર થવા જ મીંડા આવે, મીંડા ગરકા પડવા પીરા પીરા. આમ જોઈ તો 8 દિનમાં બધા ખેતરમાં વાટ પડી જાય. 8 દિન લે નહીં વાતાવરણમાં હા ઓલું થઈ ગયું તો અહીંયા પડે. હમણાં 2 દિવસ આવા કોક ધાણા છે ને યા ઓલા થઈ જાય પીસડી એટલે પાણી જ. બાકી બધા રેડી થઈ ગયા ધાણા, ફૂલ બુલ એવા બધા કાંઈ છે નહીં. અમુક અમુક પીસડાના હે કુણા. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. And on we'll go.
લાગી ગયા હતા ને બપોર સુધી સવાર ભર હારવા લાગ્યા હતા મેં માંથી હું હું ગયો એટલે એક ચકડી હતી ને ભર હતા હાવ ઝીણકા જતા ધાણા હાવ ઓસોટી હતા ને મને જે તાર ટેકટેડી પીડી મૂકી દો આ તો એ લઈ આવ ને એકમાં તાણી પડે એટલે એક ટેકટેડી હતી સંદીપભાઈની ને એક હું લઈ ગયો અને પટપટાટી બોલતી હતી ગયો ગા ભર આવ ઝીણકા ઝીણકા હતા એટલે વેરું ના આવે બપોર સુધી આવ્યો ને સંદીપભાઈની ટેકટેડી મેર આવી ગયો બસ એમાં એર ઘડીકમાં નીકળે નહીં પછી તને મારી ટેકટેડી મંજી વટાણે હાકે હે હજી હજ થોડુંક લાગી બાકી અને સંદીપભાઈની ટેકટેડીમાં વેર આવી ગયો એટલે એ પીડી ને મારી ટેકટેડી હારે ભર અટાણે જવું છે મારા ગામમાં સામતભાઈની સામતભાઈની મંડપ સર્વિસનું છે બધું એટલે એ કે માણસ કોઈ જડતું નથી હાલને ટેકો દેવા એટલે હું જતો હું વરાનો મારે જરૂર પડે તો એને બરકું ટેકો લેવાને એને જરૂર પડે તો હું જાઉં હાલા રાખે ટૂંકમાં આમાં હું શું કે એકા બીજાને કામે થઈ જાય અને માણસની જરૂર ના પડે એકા બીજાને માણસ અટાણે જડતા નથી કે હાલ તમે કીધું હાલો આવું તો હાલો ડાયરેક્ટ હવે સામતભાઈને જ જાય કોકને ત્યાં બાજુમાં લગ્ન પ્રસંગ છે એટલે મંડપ ફિટ કરવાના હે હું જાઉં પણ બાપુ માના જ ગયા હે વિંજલ પર વેવાય ત્યાં ઘૂમરો મારવા મોટો ને ભાવના હે અહીંયા ઘેર હું તો જાઉં ગામમાં વાગી ગયા છે 5:30 ને જો સામતભાઈ મંડાણામાં થોડાક વાં ઘરમાં ખોઈડા ફરિયામાં અને હવે અહીંયા મંડાણામાંથી મને કે માણા જડતા નથી હાલ ને હાલ હાલ આવું ધાણા વાઢવા આવું જોઈએ પછી આવું કઈ ઢાલુ ચડાવી એક બીજા પછી હું ધાણામાં જઈ જોતા ખરો આજે એક તારે માંડવીને ઢાલ ચડાવશે ના રહે હો હા હવે નથી વર મઠા એક તારે ભૂલી કેમ જાઉં જો તો હાલી દર્શક મિત્ર પૂછ લઈ હાલી આવો ના લહેર કોંડો કર હવે એટલો ખાડો હાલી ના હાલે પછી આ કોકનો પ્રસંગ બગડે એવું ના કરાય કેવરભાઈ ધૈણાતના લગ્ન છે ત્યાં છોકરાના તો કરો ઊભી અહીંયા કેટલા કોયડા છ સાત આઠ કોયડા નહીં અહીંયા સાત આઠ નહીં ફરિયામાં બાકી અહીંયા થોડાક ખોડવા બીજા કાલ કા હારો તો ખોડવા મંડી આગળ પડી જાય હાંજ સાંભળી ઊભી કરું હા રેડી જ છે